તારીખ 23 જૂનના રોજ લેવાનારી નીટ પીજીની ઓનલાઈન પરીક્ષા વધુ એક છબરડો. આજે સમગ્ર દેશની અંદર મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા હતી. સવારે મારા પર ફોન આવ્યો, રાતે અચાનક કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય માત્ર 12 કલાક પહેલાં આ પરીક્ષા રદ કરી દેવામાં આવી. ત્રીજી વાર આ પરીક્ષા રદ કરવામાં આવી છે. સંવેદનશીલ સરકાર પોતાની જાતને માને છે ત્યારે મારે મીડિયાના માધ્યમથી ગુજરાત અને કેન્દ્ર સરકારને કહેવું છે કે વારંવાર મેડિકલના અને ગુજરાતના વિદ્યાર્થીઓ, દેશના વિદ્યાર્થીઓ સાથે પ્રયોગો કરવાનું બંધ કરો. કોઈપણ ચમરબંધીને પકડવાની વાત કરો છો, નીટની અંદર ગોટાળા થાય, જાહેર પરીક્ષાની અંદર ગોટાળા થાય અને એનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બનવું પડે. રાતો સુધી, દિવસો સુધી, મહિનાઓ સુધી વિદ્યાર્થીઓ મહેનત કરી અને ડૉક્ટર બનવાની, પીજીની અંદર એડમિશન લેવાની મહેનત કરી હોય ત્યારે સરકારના આવા નિર્ણયથી આવા વિદ્યાર્થીઓને વાલીઓ પર શું વીતવું જોઈએ એ જેને બાળકો એને જ ખબર પડે. એટલે મીડિયાના માધ્યમથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આવા પ્રયોગો બંધ કરવા જોઈએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.